nadie. યજમાન પરિવાર બધા સ્ટેજ ઉપર આવી જશે. આવી જાઓ બેન, ભાગવત ભગવાનને બિરાજત કરવાના છે. આપણે બધા હાથ અડાડશું. દ્વારિકાધીશ ગીદય બાલકૃષ્ણ ભગવાન ગીદય ગિરિરાજ ધરણ ગીદય ભાગવત દેવ ભગવાન ગીદય પિતૃનારાયણ દેવની જય સદગુરુ ભગવાન ગીદય. આ સ્ટેજ ઉપર અને વ્યાસપીઠથી નીચે ખૂબ ખૂબ આભાર. બીજી પોથી આપણે જ્યાં ભૂદેવ બિરાજિત થવાના છે ત્યાં પધરાવવાની છે, સાઈડમાં પેલી બાજુ. દાદા રખાવી દેજો. દાદા પરિવારના ભાઈઓ થોડા સાઈડમાં અહીંયા અહીંયા ઊભા રહી જાઓ બધા. આપણે બધા બૂટ ચપ્પલ કાઢી નાખશું. અહીંયા સ્ટેજની આજુબાજુમાં નીચે કોઈ હોય તો બૂટ ચપ્પલ કાઢી નાખજો બધા. બધાને ખાસ નમ્ર વિનંતી. આંબા દાદા સેલિયા એમનો પરિવાર બધા અહીંયા ભાગવત ભગવાનનું સ્વાગત અને પૂજન માટે ઉપસ્થિત રહેશે. અંબા દાદાના પરિવારના તમામ સભ્યો જે અત્યારે ઉપસ્થિત છે અહીંયા આવી જાઓ. મગન દાદા હોય ત્યાંથી મંચ ઉપર આવે. મગનભાઈ, અંબાભાઈ, સેલિયા, રામજીભાઈ, વનુભાઈ, સેલિયા જ્યાં પણ હોય જલ્દીથી મંચ ઉપર આવી જાય. આપણી વચ્ચે આટકોટ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતો પણ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જોરદાર તાલીઓથી આપણે એક વખત સંતોનું અભિવાદન કરીએ. હલો, આપણે બધા જે લોકો કમસે કમ ઉપર છે બધા કોઈ કઈ બોલશે નહીં, શાંતિથી ભગવાનની પૂજા કરશે. જે બાકી છે એ આવી જશે. આંબા દાદાના પરિવારમાંથી કોઈ સભ્ય બાકી હોય તો આવી જાઓ. એક બાજુ બધા યુવાનો ઊભા છે, એક બાજુ બધા વડીલો ઊભા છે. ખૂબ જ ભાવથી આપણે ભાગવત ભગવાનને અત્રે બિરાજિત કરેલા છે ત્યારે આજનો દિવસ એટલે જ્ઞાન યજ્ઞનો પ્રથમ દિવસ છે. ખૂબ જ ધામે ધૂમે આપણે ભાગવત ભગવાનને અત્રે બિરાજિત કરેલા છે. હાલો, આપણો આજનો ક્રમ એક દાદા બાકીથી આવી જાય પછી ભાગવત ભગવાનની પૂજા આરતી કરીશું. પ્રથમ ભાગવત ભગવાનનું પૂજન કરશું, ત્યારબાદ દીપ પ્રાગટ્ય પણ કરવાનું છે, ત્યારબાદ આરતી ઉતારીશું અને ભાગવત ભગવાનનું મંગલાચરણ પણ કરવું જોઈએ અત્યારે, એટલે મંગલાચરણ કરીશું. ત્યારબાદ આપણો આજનો પ્રથમ દિવસનું પ્રથમ સત્ર પૂરું થશે. બપોર પછી પાછા 3:30 વાગે આપણે કથામાં મળીશું અને રેગ્યુલર જે આપણી કથા છે તે આપણે શ્રવણનો બધા લાભ લેશું. પધારેલા તમામ ભાઈઓ બહેનોનો, યજમાન પરિવાર એવા અંબા દાદાના પરિવાર વતી બધાનું હાર્દિક સ્વાગત. ખૂબ જ ભાવથી આપણે આ યજ્ઞનું આયોજન કરેલ છે. દરેક પરિવાર આ યજ્ઞનો પૂરેપૂરો લાભ લે એવો યજમાન પરિવારે પ્રયત્ન કરેલો છે. ખૂબ જ બધાના સાથ સહકારથી આ કાર્ય જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે અંબા દાદાનો સંપૂર્ણ પરિવાર અહીંયા ઉપસ્થિત હોય એવો એમનો બધાનો ભાવ છે. એક દાદા બાકી છે આવી જશે ત્યારે આપણે ભાગવત ભગવાનની પૂજા શરૂ કરીશું, દીપ પ્રાગટ્ય કરીશું, આરતી કરીશું, મંગલાચરણ કરીશું અને ત્યારબાદ આપણે બધા છૂટા પડીશું. ત્યાં સુધી બધા પોતપોતાનું સ્થાન જાળવી રાખશે, કોઈ ઊભા થવાની ઉતાવળ નહીં કરે, કારણ કે ભાગવત ભગવાન અત્યારે બિરાજિત હોય અને આપણે ઊભું થવું યોગ્ય નથી. એટલા માટે જ્યારે અહીંથી જય બોલાવવામાં આવે છેલ્લે ત્યારે જ આપણે બધા ઊભા થશું. હરિયો
समस्त परिवार के जेमने आ यज्ञनु आयोजन करेलु छे तेओ हाथमां पुष्प राखशे। हाथमां पुष्प राखी प्रथम अपना ज्ञान यज्ञना प्रधान देव एवा कृष्ण भगवान नुं ध्यान धरवानुं छे। भागवत भगवान ने सामे बधा दृष्टि राखशे। हरि ओ બધા હાથમાં પુષ્પ રાખી ભગવાનનું ધ્યાન ધરવાનું છે, ભગવાનને યાદ કરવાના છે, આપણા ઈષ્ટદેવને યાદ કરવાના છે, આપણા પ્રધાન દેવ કૃષ્ણ ભગવાનને યાદ કરવાના છે। હરિ ઓમ કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌત્સવમ સાગરે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી સચિદાનંદ રૂપાય વિશ્વદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ। ત્યાર પછી ભાગવત ભગવાનનું ધ્યાન ધરવાનું। આદો દેવકી દેવ ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ માયાપૂતના જીવિતાપહરણમ ગોવર્ધનો ધારણમ કંસચ્છેદન કૌરવાદિહનનમ કુંતીસુતા પાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રીકૃષ્ણલીલામૃતમ મંગલમ દેવદેવેશમ મંગલમ અખિલેશ્વરમ મંગલમ ભાગવતમ શાસ્ત્રમ મંગલે સર્વમંગલમ। ઓમ ભૂર્ભુઃ સ્વઃ। પ્રધાન દેવતાભ્યો નમો નમઃ। વાંગ્મય દેવતાભ્યો નમો નમઃ। સકલ પરિપૂજાર્થે ગંધાક્ષત પુષ્પાણિ ચ સમર્પયામિ। પુષ્પ બધાએ થાળીમાં મૂકી દેવાના છે। દાદા બધા પાસેથી પુષ્પ લઈ લેશે। બધા પુષ્પ આપી દો। હરિ ઓમ પુષ્પ આપીને પછી બે હાથ જોડી દેવાના છે। ઓમ ભૂર્ભુઃ સ્વઃ। આવાહિત સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ। સકલ પરિપૂજાર્થે ગંધાક્ષત પુષ્પાણિ ચ સમર્પયામિ। પછી બે હાથ જોડી દેવાના। ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણમ ચેવ ધેનુનામ સેવનમ સમમ। મનમાં બોલવાનું અસતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય। ઓમ શાંતિ શાંતિ શાંતિ। આપણા કુળદેવીને યાદ કરી દેવાના। દ્વંદાતીતમ ગગન સદશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ તમ નમામિ। સદગુરુ પરમાત્મને નમો નમઃ। આપણા સમસ્ત પિતૃદેવતાઓને યાદ કરી દેવાના। અનાદિની દિનો દેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદોદ્ભવ। પિતૃનારાયણ દેવતાભ્યો નમો નમઃ। યજમાન જે પાંચે ભાઈઓ અહીં હાજર છે તેઓ વ્યાસ પૂજા કરશે। આપણે યુવાનો બધા પોતપોતાની જગ્યાએ ઊભા રહેજો। આ દાદા પાંચેયને લઈ લો એ બાજુ। આ પાંચ ભાઈઓને હાથમાં પુષ્પ આપી શાસ્ત્રીજીને પુષ્પ આપવાનું, નમસ્કાર કરવાના, એક પ્રદક્ષિણા ફરવાની અને પછી પોતપોતાની જગ્યાએ પાછા જ્યાં ઊભા છો ત્યાં ઊભા રહી જજો। હરિ ઓમ મહ ઉપરથી ને દાદા નીચેથી આમ આમ। હરિ ઓમ મહ વ્યાસમ વસિષ્ઠન અવતારમ શક્તિ પૌત્રમ કલ્મષમ પરાશર આત્મજમ વંદે સુક્તાતમ તપોનિધિમ અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર પરા હરિ અંબાલલોચનમ શંભુ ભગવાન બાદરાય વ્યાસ વિશાલ બુદ્ધિ ફુલ્લાર વિંદાયત પત્ર નેત્ર એન ત્વયા ભારત તેલ પૂર્ણ પ્રજ્વલિ તો જ્ઞાનમય પ્રદીપ નમઃ સર્વ વિદે તસ્મૈ ઓમ। નમો સુનંદાય સહસ્રમૂર્તે સહસ્રપાદાસ્ય સર્વહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે નમો નમઃ।
આગળનો જે કાંઈ પ્રોગ્રામ છે તે આપણને રમણીકભાઈ સંચાલન કરશે. આપણે બધા સ્ટેજ ઉપર પાછળથી ઊભા રહી જશું. આવી જાઓ ભાઈ રમણીકભાઈ. હવે આપણે દીપ પ્રાગટ્ય માટે આટકોટ સ્વામિનારાયણ મંદિરના પૂજ્યપાદ સદગુરુ સંત શ્રી અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું મંચ ઉપર જે બહેનો છે એમને કહીશ કે બહેનો, આપણા પરિવારના બહેનો પણ થોડી વાર નીચે જતા રહેશે, માત્ર ભાઈઓ જ ઉપર રહેશે, બહેનો બધા જ નીચે. આપણી પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરીને આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે શુભમ કરોતિ કલ્યાણમ, ધન સંપદા બુદ્ધિ વિનાશાય. શત્રુ બુદ્ધિ આપણી જે છે એનો વિનાશ કરવા માટે આપણે દીપ પ્રાગટ્ય કરતા હોઈએ છીએ. ધન સંપદા માટે આપણા પ્રસંગને નિર્વિઘ્ન રીતે પાર કરે અને સંપૂર્ણ સફળતાપૂર્વક આપણે આપણા કાર્યક્રમને માણી શકીએ અને પાર પાડી શકીએ એના માટે આપણે દીપ પ્રજ્વલિત કરતા હોઈએ છીએ. ત્યારે હું આંબાદાદા પરિવારના પાંચેય જયેષ્ઠ દીકરાઓને વિનંતી કરીશ, જિગ્નેશભાઈ, રાજુભાઈ, રસિકભાઈ, પાંચેય દીકરાઓને વિનંતી કરીશ કે સંતોને લઈને દીપ પ્રાગટ્ય માટે આવશે. આપણી વચ્ચે શાસ્ત્રીશ્રીના ભાઈ માધવજીભાઈ પણ ઉપસ્થિત છે, ત્યારે આપણે એમને કહીએ કે આપણા દીપ જોરદાર તાલીઓથી આપણે સંતોનું સ્વાગત કરીએ. હરિયો સહજાનંદ સ્વામિનારાયણ ભગવાન કી જય. ઉપવાપર સંતોત્રે ઉપસ્થિત છે તેવો દીપ પ્રાગટ્ય કરશે, એની સાથે આપણે અંબાદાદાના દીકરાઓ આવી જવા અહીંયા જે હોય ભાગવત ભગવાનને પીઠ દઈને ઉભું રહેવાનું નથી, આપણે આ સાઈડ આવી જવું, આ સાઈડ આવી. સંતો આગળ ઉપર, આપણે પાછળ હાથ રહેવાનું છે ખાલી. હરિયો શુભમ કરો તુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુ તે. દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દનમ દીપો હર્તુ મે પાપમ દીપજ્યોતિ નમોસ્તુ તે. દીપસ્થ દેવતાભ્યો નમો નમઃ. સકલ પરિપૂજાર્થે આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. આપણે બધા તાલીઓથી વધાવીશું. શ્રી ગિરિરાજ ધરણ કી જય. સદગુરુ ભગવાન કી જય. હરિયો બે મિનિટની પ્રસ્તાવના રમણીકભાઈ કરશે, ત્યારબાદ આપણે બધો જ પરિવાર સામેથી નીચે ઉતરીને આરતી ઉતારીશું. આજનો પ્રથમ દિવસ છે એટલે આખા બધા જ જે ભગવાન ઉપર બિરાજી છે બધાનું સ્વાગત આરતી માટે આપણે બધા નીચે જશું. પ્રસ્તાવના જે કઈ હોય રમણીકભાઈ કરી પછી આપણે આરતી ઉતારશું. સંતોને વિનંતી કરીશ કે અહીંયા સોફા પર પોતાનું સ્થાન લેશે અને પરિવારના બધા જ ભાઈઓ મંચથી નીચે આરતી માટે જશે. પૂજ્યપાદ સદગુરુ સ્વામીને વિનંતી કરીશ કે સોફા ઉપર અહીંયા મંચ ઉપર જ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જલ્દીથી આપણે સૌ થોડો સહકાર આપી અને આરતી માટે ઉપસ્થિત થઈશું. પણ એ પહેલા મારે આપને વાત એ કરવી છે કે આપણા સેલિયા પરિવારના ખૂબ સદભાગ્ય રહ્યા કે બે વર્ષની અંદર આપણા આંગણે આ ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ ફરી ઉપસ્થિત થયું અને આપણા આંગણે પધરામણી થઈ. તો જોરદાર તાલીઓ સાથે એક વખત વધાવતા વધાવતા આનંદ અને ઉત્સાહ તો છે પણ હવે આપણે એનું રસપાન કરવાનું છે. ત્યારે ખૂબ શાંતિપૂર્વક
આપણને જે પણ આપવામાં આવે એ આપણે ગ્રહણ કરી શકીએ. એના માટે આપણા જે વ્યાસાસને બિરાજમાન છે એ ખરેખર વ્યાસ સ્વરૂપ જે શાસ્ત્રીજી ઉપસ્થિત છે, દીપકભાઈ શાસ્ત્રી, આમ તો આપણા પડોશી ગામ ગુગરાળા ગામના એવો વતની છે, અને આપણી આ કથાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે એમની આ 375મી કથા છે. પોતે 20 વર્ષથી આ ભાગવત કથાનું રસપાન લોકોને કરાવે છે. પોતે ખૂબ સંતોષી એવા શાસ્ત્રીજી કે જેઓ ભાગવત કથાને પોતાનું જીવન માટેનું, જીવન નિર્વાહ માટેનું સાધન નથી બનાવ્યું, પણ આજના યુવાનોને કંઈક પ્રેરણા મળે, આજના યુવાનો એમાંથી કંઈક ભાથું ભરી અને જીવન જીવતા શીખી શકે એના માટે આ એમનો એક પ્રયાસ અને એક સેવા છે. ત્યારે એમને આપણે એક વખત જોરદાર તાલીઓથી વધાવીએ અને આજનું આ મંચ આપણે શાસ્ત્રીજીને સોંપીએ કે હવે તમે તમારા કાર્યક્રમને આગળ વધારો અને અમને ભક્તિનો રસ તમે તમારા મુખારવિંદથી મધુર વાણીથી પીરસો. અસ્તુ, જય ભગવાન. ખૂબ ખૂબ આભાર. આવી જાઓ બધા પરિવાર, આરતી ઉતારવા માટે ભગવાનને સ્વાગત આરતી થઈ રહી છે. સામે આવી જાઓ બધા સેન્ટરમાં. દાદા આરતી માટે આવી જાઓ બધા પરિવાર, આંબા દાદાનો પરિવાર સમસ્ત. સ્વાગત આરતી ભગવાનની પ્રથમ આરતી છે એટલે આજે આપણે બધા નીચેથી ઉતારીશું. આવતીકાલે આપણે જે રીતે વ્યવસ્થા થશે એ રીતે આગળ વધીશું. સજોડે ઊભા રહી જાઓ, સામે એકદમ લાઈનમાં ભાગવત ભગવાનની સામે મુખ રાખી ઉપર ઉપર આવી જવા લો. ઉપર આવી જાઓ, ઉપર બોલાવે છે. આ સાઈડ આવી જાઓ બધા, જલ્દીથી પરિવારના ભાઈઓ અને બહેનો જલ્દીથી ઉપર આવી જાઓ. ખાલી ભાઈઓ ભાઈઓ થોડા ઝડપથી આગળ વધશું. આપણે બધા પોતપોતાને આરતી પ્રગટાવો. બે આરતી અહીંયા ઉપર આપી દો. પોતપોતાની આરતી પ્રગટાવો. બે આરતી અહીંયા ઉપર આપજો, બાકી બધી નીચે આરતી રાખો. બેનો બધા નીચે રહ્યો. હરિ ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુ તે દીપ જ્યોતિ નમોસ્તુ તે. દીપ જ્યોતિ દીપ જ્યોતિ નમોસ્તુ તે. શ્રી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ ચરણે શ્રી
ભગવાન નમસ્કાર કરી દેવાના જગને જગનમય દંત દેવાસ્થાની ધર્માણ પદમાન્યાસન્ન દેહનાક મહિમાન સતંદ્રપૂર્વ સાધ્ય સંતિ દેવા ભગવાનને નમસ્કાર કરી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો. આજના પ્રથમ દિવસનું મંગલાચરણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પરિવારના બધા જ ભાઈઓ જલ્દીથી નીચે પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈશું. જ્યારે આપણી આ કથાના પ્રથમ દિવસ અને પ્રથમ સત્રની અંદર આપણા આટકોટ ગામના સ્વામિનારાયણ મંદિરના પૂજ્યપાદ સદગુરુ સંત જ્યારે ઉપસ્થિત છે ત્યારે હું એમને વિનંતી કરીશ કે આપની જ્યારે અહીંયા ઉપસ્થિતિ છે ત્યારે અમારા પરિવાર ઉપર ભગવાનની કૃપા અવિરતપણે વહેતી રહે એવા આપના શુભ આશીષ આપી અને આપના શબ્દોથી અમારા પરિવારને તમે આશીર્વચન આપશો એવી પ્રાર્થના સાથે હું સદગુરુ સંત દાસજી સ્વામીને વિનંતી કરીશ કે આપણા પરિવારને આશીર્વચન આપશે. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસુરચિરાનનામૃજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે વામે યસ્ય સ્થિતા રાધા સ્ત્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસિ વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણ હૃદિ ચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. સર્વે ભાવિક ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે જેમનું પ્રથમ
શ્લોકમાં મંગલાચરણ કર્યું છે એવા સર્વના લાડીલા ને સર્વના હૃદય સમાન ભગવાન શ્રી કૃષ્ણ અત્રે આપ સર્વને પોતાની અમૃતમય અને પવિત્ર વાણીથી દરેકનું કલ્યાણ કરવા માટે જેમને સંકલ્પ કર્યો છે, જેમનું જીવન 375 જેટલી કથા કરીને વ્યતીત થયું છે, એમ પણ કહી શકાય કે પોતાનું જીવન જ કથામય છે એવા પરમ પવિત્ર શાસ્ત્રી પરમ પૂજ્ય દીપકભાઈ મહેતાભાઈ ગોગરાળા વાળા, એમને આપણે તાળીઓ પાડીને વધાવશું. છતાં અહીંયા આગળ આટકોટને આંગણે સેલિયા પરિવારના બધાએ ભાવિકજનોએ ભેગા થઈને સુંદર મજાનું આ કથાનું જે આયોજન કર્યું છે, ભાગવતની કથા બેસાડી છે. એમના બધાએ સહભાગી પરિવાર અમારે મગનભાઈ અંબાભાઈ શેલિયા, ગોરધનભાઈ અંબાભાઈ શેલિયા, વનુભાઈ અંબાભાઈ શેલિયા, લાભભાઈ અંબાભાઈ શેલિયા અને કાંતિભાઈ અંબાભાઈ શેલિયા, આ શેલિયા સમગ્ર પરિવારને આપણે તાળીઓ પાડીને વધાવો. તેમજ જેઓ અમારી સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે એવા અમારા સુરતના પ્રાગજીભાઈ શેલિયા, તેમજ અમારે જિગ્નેશભાઈ, ભાવેશભાઈ અને સભા સંચાલન કરતા એવા રમણીકભાઈ, તેમજ અન્ય ભૂદેવો, બધાએ ઓર્કેસ્ટ્રાઓ, સંગીતકારો, બધાએ ભક્તો, ઉપસ્થિત સર્વે સંત ભક્તજનો, સૌ પ્રથમ તો આશીર્વચન દેતા પહેલા હું મારા મોટા ભાગ્ય માનું છું કે હજી વર્ષ પૂરું થયું છે, 200 વર્ષ પૂરું થયું અને આજે ભાઈ બીજને દિવસે આટલા બધાએ ભક્તોને એક સાથે મારે દર્શનનો અને મળવાનો લાભ મળ્યો, માટે બધાને નવા વર્ષના જય સ્વામિનારાયણ. દરેકના હૃદયમાં એવી ભાવના હોય છે કે મારું તો કલ્યાણ થાય, પરંતુ અમારા પિતૃઓને પણ જો કાંઈ અડચણ આવી હોય રસ્તામાં તો એમનું પણ કલ્યાણ થાય, એવી જીવ પ્રાણી માત્રને દરેકને પોતાનો પરિવાર પ્રિય હોય છે. પછી મનુષ્ય હોય તો ભલે, પશુ પક્ષી હોય તો ભલે, દરેકને પોતાનો પરિવાર પ્રિય છે. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે લખ્યું, પોતાના માતા પિતા વડીલોની ગુરુજનોની પવિત્રજનોની ભૂદેવોની બ્રાહ્મણોની બધાની સેવા કરી સંતોને રાજી કરવા, ભગવાનને રાજી કરવા. આજે તમારા માટે 200 વર્ષને દિવસે નવા દિવસોમાં હજી તમે કોઈ બીજું કામ આદર કર્યું નથી અને આવા પવિત્ર ભૂદેવના મુખ થકી તમને ભગવાન ભાગવતની, ભગવાન વ્યાસ રચિત ભાગવતની એ બધો મહિમા કહેશે. મારે લાંબુ કંઈ કહેવાનું નથી, ખાલી મારે તો તમને ભગવાનને પ્રાર્થના કરીને જેમ રમણીકભાઈ કીધું એમ આશીર્વાદ 2 શબ્દોથી દેવાના છે. બધા એનું કલ્યાણ કરે એવી કથા કેવળ શેલિયા પરિવારની નહીં પણ આ ભૂદેવના મુખ થકી નીકળેલી આ જે કથા છે ને ભાગવતની, એ આટકોટમાં રહેલા તમામ પિતૃઓને ધામમાં મોકલી દેશે આ ભૂદેવ. એવી એમની કથા છે, જેને કેટલી કથા કરી છે મેં તો સાંભળ્યું તો મને તો આનંદ થઈ ગયો. ભૂદેવ 375 કથા તમે કરી ક્યારે રહ્યા, એમ તમારા ગળાને ધન્યવાદ છે. એમના ગળાને આપણે તાળીઓ પાડીને વધાવો. હજી નાનું બાળક ગાતો એવું સરસ મજાનું ગાય છે. ભગવાનને રાજી કરવા માટે જયારે આવું તમે બધા કામ કર્યું છે તો અમે ભગવાનને પ્રાર્થના કરી છીએ પ્રાગજીભાઈ કે તમારા શૈલ્યા પરિવારનું બધું છે ને કાંઈ પણ નિર્વિઘ્ન પણ એકદમ સરસ મજાનું ધામધૂમથી કાર્યક્રમ તમારો હોળે હોળે ની પૂરો થાય. ભાઈ ભગવાન તમારી ઉપર રાજી. અમારે તો બાજુમાં જ અમારે શૈલ્યા પરિવારના ભક્તો રહે છે, અમારા પાડોશી જ છે, લાલજી દાદાના લાલ બાપાના દીકરા બધાય, એ પણ પરિવાર બધા શૈલ્યા પરિવાર છે. મારી વિનુભાઈ પણ અમારી વાડીને ભાદરવાડી વાવતા શૈલ્યા પરિવાર સાથે અમે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છીએ ઘણા વર્ષોથી. બધાને સારો સત્સંગ છે, બહુ ગુણિયલ છે બધાએ. મહારાજને આપણે પ્રાર્થના કરીએ અને આવા પવિત્ર દિવસોમાં 7 દિવસની કથા કે 9 દિવસની ભૂદેવ 7 દિવસની સપ્તાહ પારાયણ છે, જ્ઞાન યજ્ઞ છે. બીજું તો હું લાંબી ભલામણ નથી કરતો, પરંતુ હવે બપોર પછીનો સેશન ચાલુ થાય ને જેટલા બેઠા છે ને એ બધા એક જણને લેતો આવવાનો. શું કરવાનો, એક જણો નો આખા ગામ માંથી મળે, આવડી મોટી આટકોટની વસ્તીમાંથી એક વ્યક્તિને કેટલા લાવવાના, એટલે કેટલા થઈ જાય, ડબલ થઈ જાય ને. સારું, ભાગવતનો 2 શબ્દોથી વાત કરીને પછી હું મારા વક્તવ્યને પૂરું કરીશ. ભગવાન વ્યાસે ઘણા શાસ્ત્રો રચ્યા અને લગભગ ભગવાનના વ્યાસજીના રચેલા જે
સત્તરે પુરાણો છે, અઢારમો ઇતિહાસ છે, એ બધાએ ભગવાનની કૃપાથી મને વાંચવાનો અને સાંભળવાનો મોકો મળેલો છે. ખૂબ શાસ્ત્રોનો પણ અમે પણ મહાભારત વગેરે વાંચી, પછી ભાગવત છે, સ્કંદ પુરાણ છે, બ્રહ્મભૈવર્ત પુરાણ છે, બધા શાસ્ત્રો વાંચીને અમને પણ એમાં ખૂબ આનંદ આવ્યો છે. પરંતુ વિશ્વમાં ઘણા શાસ્ત્રો છે, પરંતુ ભાગવત જેવું આ બ્રહ્માંડમાં કોઈ શાસ્ત્ર નથી. કેમ કે ધુંધુકારી જેવા એક જે છેલ્લા વ્યક્તિ હતા, એમનું પણ આ ભાગવતની કથાએ કલ્યાણ કર્યું છે, એમની પણ સદગતિ કરી છે. એ બધી કથા ભૂદેવ આપને સંભળાવશે. ભગવાન પોતે વ્યાસજી લખે છે કે મેં કેટલાય શાસ્ત્રો રચ્યા, સત્તર પુરાણ વગેરે બધા, મહાભારત ઇતિહાસ વગેરે રચ્યા, પરંતુ જ્યારે ભગવાન વ્યાસજીના હૃદયમાં શાંતિ ન થઈ, ત્યારે ભગવાને નારાયણે પોતે નારદજીને મોકલા કે જાઓ, ગુરુને હવે મૂંઝાણા છે, અને એને કહો કે તમે બધા શાસ્ત્રો રચ્યા, પણ કેવળ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર વાળું, કેવળ જેમાં શરૂઆત થાય ને પૂરું થાય ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ આવે, ભગવાન શ્રી કૃષ્ણની જ વાતો, એમના દિવ્ય ચરિત્રોનું વર્ણન થાય એવો એક ગ્રંથ બનાવો ને તો તમને શાંતિ થઈ જશે. પછી ભગવાન વ્યાસે હાથમાં કલમ લીધી હિમાલયની ગોદમાં, અને ત્યાં બેસીને, ગંગા કિનારે બેસીને ભગવાને પોતે આ ભાગવત વ્યાસજીએ પોતે પોતાની હાથની કલમથી લખ્યું છે. માટે મહાપવિત્ર છે, દરેકનું કલ્યાણ કરનાર છે. જે કોઈ ભાવે કભાવે આ ભૂદેવના મુખ થકી નીકળેલી પવિત્ર ભાગવતની કથાનું શ્રવણ કરશે, તે દરેકને માટે ભગવાન પોતે રાજી છે, અને એને અંતકાળે ભગવાન પોતે પોતાના દિવ્ય વિમાન ગરુડ સાથે આવી અને પોતાના ધામમાં જડી જશે, એવી હું ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. અસ્તુ. ધન્યવાદ. શ્રી ગુરુ શરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરનવ રઘુબર બિમલ જસ જો દાયક ફલચાર, બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તેઉ લોક ઉજાગર, રામ દૂત યતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી, કંચન બરન બિરાજ સુવેસા કાનન કુંડલ કુંચિત કેશ, હાથ વજ્ર ઔર ધ્વજા બિરાજે કાંધે મૂંજ જનેઉ સાજ, શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજુગ બંદન, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર, પ્રભુ ચરિત્ર સુન બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા બિકટ રૂપ ધરી લંક જરા, પ્રેમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાજ સવારે, લાય સજીવન લખન દિયાય શ્રી રઘુવીર હર શ્રી ઉરલાય, રઘુપતિ કી નહી બહુત બડાઈ તુમ મમ પ્રિય ભરત સમભાઈ, સહસ બદન તુમ રોયસ ગાવે અસ કહી શ્રીપતિ કંઠ લગાવે, સનકાદિક બ્રહ્માદિ મુનિ સા નારદ સારદ સહિત અહિંસા, જમ કુબેર દિગપાલ જહાં તે કવિ કો વિધ કહી સકે કહાં તે, તુમ ઉપકાર સુગ્રીવઈ કિન્હા રામ મિલાય ઔર રાજપદ દી, તુમારો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના, જુગ સહસ્ર જોજન પર ભાનુ લીલિયો તાહી મધુર ફલ જાન, પ્રભુ મુદ્રી કા મેલિ મુખ માહી જલ દિલાંદ ગય અચરજ નાહી, દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમરે તે તે, રામ દ્વારે તુમ રખવારે હોતન આજ્ઞા બિન પૈસારે, સબ સુખ લહે તુમારી સરના તુમ રક્ષક કાહુ કો ડરના, આપન તેજ સમારો આપે તીનો લોક તે હાકત કાપે, ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે, નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત બીરા, સંકટ તે હનુમાન છુડાવે મન ક્રમ વચન ધ્યાન જોલા, તબ પર રામ તપસ્વી રાજા તિનકે કાજ સકલ તુમ સાજા, ઓર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત જીવન ફલ પાવે, ચારો જુગ પર તાપ તુમારા હે પરસીત જગત ઉદિયારા, સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ દુલા, અષ્ટ સીધ નવ નિધિ કે દાતા અસબર દી નહીં જાનકી માતા, રામ રસાયન તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા, તુમરે ભજન શ્રી રામ કો પાવે જન્મ જન્મ કે દુઃખ બિસરાવે, અંત કાલ રઘુવર પુર જાઈ જહાં જન્મ હરિ ભક્ત કહાઈ, ઔર દેવતા ચિતન ધરઈ હનુમત સે સર્વ સુખ કરે, સંકટ કટે મિટે સબ પીરા જો સુમિરે હનુમત બલબીરા, જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ, જો સત
हर पाठ कर कोई छूटही बंदी महा सुख होई जोय पढ़े हनुमान चालीसा होय सिद्धि साकी गौरी सा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय मह डेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित देव सुर सियावर रामचंद्र भगवान की सुत हनुमान की कुलदेवी मातरी सर्वपित्र नारायण देव सहजानंद स्वामी नारायण भगवान सद्गुरु भगवान की श्री हरि राम बापानी ओम नमः पार्वती पतये महादेव हरे कृष्णा हरे कृष्णा 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 हरे Thank you.
पदारविन्दम् मुकारविन्दे विनवे शरणम् वटस्य पत्रस्य पुटे शयानम् सुखदेव जी महाराज जय श्री भागवत भगवान की ब्रह्मांड नायक भगवान श्री द्वारिकाधीशना सानिध्यमा उपस्थित सर्वे श्रोताजनों ने कथाना प्रथम दिवसे व्यासपीठ ऊपर थी खूब भाव साथे जय श्री कृष्ण नमस्कार प्रणाम અને નૂતન વર્ષના અભિનંદન પેલી વે કોને ખબર ભગવાનને તમને કેટલીક શક્તિ આપી થાય કા જ નહીં બહુ મજા આવી મને ઓલરેડી મેન્ટલી પ્રિપેર કરવામાં આવ્યો હતો માધવ દ્વારા કે પોથીયાત્રા લોકોની બહુ લાંબી છે પછી ઓપ્શન આપ્યું હતા મને કે બધે છેકથી છેક સુધી પોથીયાત્રામાં તું પેલી બગીમાં બેસીશ કે શું કરીશ મેં કીધું ભાઈ જોઈએ હવે પણ તમારો રંગ જોઈને મને એમ થતું હતું બે ઠુમકા મારી લેવું હવે મારે તો આત્મા ભગવાન હતા અને બહુ વિશેષ નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી સ્વામી દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉગાર્યા અગણિત નર નારી જય સદગુરુ સ્વામી એવા ભગવાનના ખાસ લાડીલા સંતોથી આ કથાની શરૂઆત થઈ મંગલાચરણ કરવું જોઈએ કારણ કે આપ સર્વ 6:30 વાગ્યાના બધા તૈયાર થઈને આમથી આમ આમથી આમ સેલ્ફી ફોટોગ્રાફી ધબ ધબાટી બોલે વિશાળમાં તો મેં કીધું હું હાલે છે કઈ ખબર નથી અને એવા બધા મોજમાં હતા મજા આવી છો એટલે આપનો અત્યારે વધારે કોઈ પણ પ્રકારનો સમય ન લેતા ભગવાનને બોલાવું ભગવાનને બેસાડું એક શ્લોક ગાય અને મારી વાણીને વિરામ આપું બપોર પછી પાછા 3:30 વાગ્યે આવીશું અને ભગવાનની કથા આપણી રેગ્યુલર ચાલુ થઈ જશે પણ અત્યારે કેવળ એક શ્લોક બોલી અને આપની કરતાલની થોડી કાંઠ ઉતરાવી ભોજન લેવા જતા રહીએ ભાગવતના મહાત્માનો પ્રથમ શ્લોક છે 6 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય ગાયું છે સ્કંદ પુરાણ પદ્મ પુરાણ ઇત્યાદિ ઘણા પુરાણોની અંદર ભાગવતનું મહાત્મ્ય છે પણ અહીંયા પદ્મ પુરાણનો આશ્રય લઈ અને ભાગવતનું મહાત્મ્ય
શુદ્ધ પુરાણીએ ગાયું છે. એક શ્લોક ગાય અને આપણે અહીં વાણી વિશ્રામ આપીએ. બહુ સુંદર શ્લોક છે. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કૃષ્ણ વનારાયણ વંદે, કૃષ્ણ વંદે વ્રજ પ્રિય,
भगवान की जय। सहजानंद स्वामी नारायण भगवान।